માંગરોળ પશુ દવાખાનું અતિ જર્જરિત હાલતમાં મંજૂર થયેલ દવાખાનું ન બનતા પશુપાલકોમાં રોષ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ પશુ દવાખાનું અતિ જર્જરિત હાલતમાં અનેક સુવિધાઓથી વંચિત પશુપાલકોમાં રોજ નવું દવાખાનું બનાવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તંત્ર પાસે માંગ ઉઠી છે. રાજ્ય સરકારના પશુપાલક મંત્રી માંગરોળ તાલુકાના હોવા છતાંય માંગરોળ પશુ દવાખાનું હાલત આવી જર્જરિત છે અને ઘણા સમય પહેલાં આ પશુ દવાખાનું 20/8/2020 રોજ સરકાર દ્વારા મંજૂર થયેલ પશુ દવાખાનું રૂપિયા 97.5 લાખની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલ પણ છે, પણ હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવશી નથી. પશુપાલનના ગુજરાત સરકાર મંત્રી તેઓ માંગરોળ તાલુકાના હોવા છતાંય ઘણી રજૂઆતો કરવા છતાં નિવારણ આવેલ નથી. પશુ સારવાર માટે ન છૂટકે બારગામ પશુપાલકોને જવાની ફરજ પડે છે. માંગરોળ પશુ દવાખાનામાં ન પીવાના પાણીની કે પશુને હરે પૂરવાની પણ ક્યાંય સુવિધા નથી, તેમજ ડૉક્ટરને બેસવા માટે પણ હાલ ક્વાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. હાલ માંગરોળમાં પણ ઘણા લંપી વાયરસના રોગના કેસ હોય તેવું સામે આવી રહ્યું છે, પણ પશુ દવાખાનામાં કે માંગરોળ નગરપાલિકા પાસે કે પશુઓની સારવાર માટે કોઈ વ્યવસ્થા નથી. આવનારા સમય માટે અતિ ગંભીર સમસ્યા ઊભી થાય તો શું થશે તે પણ એક પ્રશ્ન છે. જીતુ પરમાર, JDSTV, માંગરોળ. હું ડૉક્ટર DM ડાભી, પશુ દવાખાના માંગરોળ ખાતે ભારત બજાવું છું. અમારા પશુ દવાખાનાની હાલત તો જર્જરિત છે છેલ્લા 4-5 કે 6 વર્ષથી, અને હાલ અમે ક્વાર્ટરમાં બેસીએ છીએ એની હાલત પણ જર્જરિત છે અને ફરતી બાજુ પાણી પડે છે. તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે વ્યવસ્થિત બેસવા લાયક જગ્યા બનાવી આપે. અમારું દવાખાનું મંજૂર પણ થઈ ગયેલું છે અને થોડું ઘણું જે કામ અટકેલું છે એ પૂર્ણ કરવા નમ્ર વિનંતી. દવાખાનું અટાણે બેહાય એવી હાલતમાં નથી, હાવ પડી જાય એમ છે. અમે પછી લઈને આવીએ તો અમારે શું કરવું? આજ 5 વર્ષથી એ જ હાલતમાં છે. અહીંના સાહેબો છે એ બેસે એ કાટરમાં બેસે, કોટરમાં અહીંયા હાલત એવી છે કે પડી જાય એવી હાલત છે. તો અમારા પશુને તો કોઈ સારવાર કે કંઈ મળે નહીં. બરોબર સાહેબ, જે બને એ સરકારને વિનંતી છે વહેલીસર બને એવી. બંને અટાણે મંજૂર હોય થઈ ગયું છે તો બનાવતા નથી, ટેન્ડર બરાબર પાડતા નથી. સાહેબ, અમારી વિનંતી એવી છે કે વેલાસર બની જાય એવી વિનંતી છે. પહેલાં તો મારું સરનામું આપું કે મારું નામ કાનજીભાઈ લાખાભાઈ ગળેજા, મકતુપુર ઉપસરપંચ. અમે ગામડામાં રહીએ છીએ અને અમારા પશુ ઢોરોને અમે માંગરોળ લઈ આવીએ છીએ. માંગરોળની પશુ હોસ્પિટલની હાલત એકદમ ખરાબ છે. ત્યાં કોઈ ઓરડા નથી, રૂમ નથી, પશુને રાખવા માટેનું કોઈ સાધન નથી. પશુને રાખવા માટે કોઈ અધિકારી પણ જૂના જર્જરિત હાલતના ઓરડામાં રહે છે. આવું બધું થાય છે તો સરકારને અને બધાએ અમે કહીએ કે અમારા માંગરોળ તાલુકાનું પશુ દવાખાનામાં સારવાર પેટે ડોક્ટરો પણ સારા છે, પણ જર્જરિત હાલતમાં જે પશુ દવાખાનું પડેલું છે એમાં કોઈ ધ્યાન આપતું નથી, નેતાગીરી પણ ધ્યાન આપતી નથી. આવું બધું છે તો તાત્કાલિક ધોરણે જો આ બધું થાય અને પશુ દવાખાનું ચાલુ થાય તો અમારા આજુબાજુના ગામડાના પશુ તો તાત્કાલિક અમે દવાખાને લઈ આવી શકીએ. બાકી અમે દવાખાને લઈ આવી શકતા નથી ને, અમારા પશુ ઘર આંગણે મરી જાય છે. ઢોર રાખી શકે એવું કંઈ નથી, બરાબર છે. અને જે ડૉક્ટરને ઓફિસ છે એમાં બી કોઈ સુવિધા નથી, બરાબર. ત્યાં બી કોઈ ઠેકાણો નથી, એ બી પડું પડું છે, બરાબર. બાજુમાં જે ટ્રીટમેન્ટ કરે છે પછી જે ભેંસુનું આ ઢોરનું ગાયનું એ પણ કોઈ કમ્પ્લીટ નથી, બરાબર. એ બી પડવું પડું છે. આજે કેટલા વળતથી એમને માલે, બરાબર. અમે જ્યારે જાનવર લઈને આવીએ તો અમને એ જ ઉપાધિ હોય. અમે ઢોરને રાખવું ક્યાં?